પ્રોપર્ટી બજાર. હું જેણા અલકંટી પ્રોપર્ટી બજારમાં આપનું સ્વાગત કરું છું અને આપણે આજે આવી ગયા છે મુંબઈની અંદર બીકેસી વિસ્તારમાં. બીકેસી એટલે મુંબઈનું એક પ્રાઇમ લોકેશન અને આ પ્રાઇમ લોકેશન ઉપર એક પ્રાઇમ પ્રોપર્ટી આજે હું તમને બતાવવાની છું. એ પ્રોપર્ટી કઈ છે એ પણ તમને જણાવીશ, પરંતુ સૌથી પહેલા જાણી લઈએ મુંબઈ અને બીકેસી વિસ્તાર અંગે. ભારતના પશ્ચિમ ભાગમાં દરિયા કિનારે વસેલું શહેર મુંબઈ. આપણા દેશની આર્થિક રાજધાની તરીકે ઓળખાતું શહેર એટલે મુંબઈ. અને મુંબઈનો બીકેસી વિસ્તાર એ ખૂબ જ ખાસ ગણાય છે. બીકેસીનો 90% ભાગ કમર્શિયલ અને બાકીનો રેસિડેન્શિયલ છે, અને માટે જ અહીં રેસિડેન્શિયલ સ્કીમ પ્રમાણમાં ઓછી છે. આ વિસ્તાર હાયર સેગમેન્ટના લોકોની પસંદગીનો વિસ્તાર છે. જો બીકેસીની કનેક્ટિવિટીની વાત કરીએ તો તે પણ શાનદાર છે. શહેરને એક લાઇનમાં જોડતો વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ખૂબ જ નજીક છે. એરપોર્ટ માત્ર 2 કિલોમીટરના અંતરે છે, અને શહેરની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનનું બાંદ્રા સ્ટેશન માત્ર 1 કિલોમીટરના અંતરે છે. તો આજે મુંબઈની અંદર આપણે બીકેસી વિસ્તારમાં જે પ્રોજેક્ટની મુલાકાત લઈ રહ્યા છે તે પ્રોજેક્ટનું નામ છે 10 BKC. 10 BKC પ્રોજેક્ટ એ 3 બિલ્ડરનું જોઈન્ટ વેન્ચર છે, જે છે રેડિયસ ડેવલપર્સ, ABIL અને DB રિયલ્ટી, જેમાંથી રેડિયસ ડેવલપર્સ આ પ્રોજેક્ટનું એક્ઝિક્યુશન કરી રહ્યા છે. તો આ પ્રોજેક્ટ અંદરથી કેવો છે અને એનો સેમ્પલ ફ્લેટ કેવો છે તે પણ જોઈશું, પરંતુ સૌથી પહેલા જાણી લઈએ બિલ્ડર્સની પ્રોફાઇલ અંગે. રેડિયસ એ મુંબઈના એક જાણીતા રિયલ એસ્ટેટ ડેવલપર્સ છે, જે છેલ્લા 4 દાયકાથી મુંબઈ અને MMR માં કાર્યરત છે. રેડિયસ ગ્રુપ ગુણવત્તાયુક્ત મજબૂત બાંધકામ, સારી ટેકનોલોજી તેમજ પ્રોજેક્ટ સમયસર ડિલિવર કરવાના પોતાના સિદ્ધાંતો પ્રમાણે કાર્ય કરે છે. હાલમાં આ ગ્રુપ દ્વારા 20 મિલિયન સ્ક્વેર ફીટ વિસ્તારનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને 21 લેન્ડમાર્ક પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે, જેમાંથી આજે આપણે મુલાકાત લઈ રહ્યા છે 10 BKC ની, જે 50 જેટલા સફળ પ્રોજેક્ટ કરનાર એબિલ અને 21,000 જેટલા ગ્રાહકો માટે સપનાનું ઘર બનાવનાર DB રિયલ્ટી સાથેનું જોઈન્ટ વેન્ચર છે. આ લોબીમાંથી આ રીતે તમે તમારા ફ્લેટ તરફ આગળ જવાના છો. તમારી લોબી તમને કેવી મળવાની છે એ પણ તમે અહીંયા આગળ જોઈ શકો છો. અને જે સેમ્પલ ફ્લેટ અત્યારે આપણે જોવાના છે એ 3 BHK નો છે, જે 1,364 સ્ક્વેર ફૂટ કાર્પેટ એરિયાની અંદર તૈયાર કરવામાં આવ્યો છે. તો આ સેમ્પલ ફ્લેટ કેવો છે આવો જોઈએ. સેમ્પલ ફ્લેટની અંદર આવી ગયા છે. આપણો પ્રવેશ ઘરની અંદર એક ફોયરમાંથી થયો છે. એ ફોયરની સાઇઝ જે મળી રહી છે એ છે 10.5 સ્ક્વેર ફીટની. અહીંયા આગળ તમને ખાસ વાત જણાવી દઉં કે આ ફ્લેટની અંદર એન્ટ્રી માટે તમને 2 એન્ટ્રી ગેટ મળે છે. એક એન્ટ્રી જ્યાંથી આપણે અત્યારે એન્ટ્રી લીધી છે, અને એની બાજુમાં જ એક સર્વન્ટ માટેની અલગ એન્ટ્રી આપવામાં આવી છે. અને અત્યારે આપણે આવી ગયા છે લિવિંગ કમ ડાઇનિંગ એરિયામાં. ખૂબ જ સ્પેશિયસ આ લિવિંગ કમ ડાઇનિંગ એરિયા છે, જેની સાઇઝ જો હું તમને જણાવી દઉં તો 28x14 સ્ક્વેર ફીટની આ લિવિંગ કમ ડાઇનિંગ એરિયાની સાઇઝ છે. અને ફ્લોરથી સીલિંગ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, જે હાઇટ છે, એ 10.3 ફીટની ક્લિયર હાઇટ છે. એટલે ખૂબ જ સરસ આ તમને સ્પેશિયસ લાગી શકે એવો લિવિંગ કમ ડાઇનિંગ એરિયા તમને મળી રહ્યો છે. અહીંયા આગળ જે રીતે તમે જોઈ શકો છો, લગભગ 10 વ્યક્તિઓ બેસી શકે એવી એક સિટિંગ અરેન્જમેન્ટ કરવામાં આવી છે. તેમ છતાં પણ આ ઘરની અંદર હરવા ફરવા માટેની જગ્યા સારી એવી બની રહી છે. ડાઇનિંગ એરિયાની વાત કરીએ તો અહીંયા આગળ તમે જે રીતે જોઈ શકો છો, એક મોટું ડાઇનિંગ ટેબલ, 6 જણા બેસીને જમી શકે સારી રીતે એવું એક મોટું ડાઇનિંગ ટેબલ અહીંયા લગાડીને રાખવામાં આવ્યું છે. તેમ છતાં અહીંયા પણ ખૂબ જ સારી સ્પેસ બની રહી છે. તમારા આ ડાઇનિંગ માટે જરૂરી એવો સામાનને જો તમારે સ્ટોર કરવો હોય તો તમે આ રીતના યુનિટનું આયોજન પણ અહીંયા કરી શકો છો. એટલે કહી શકાય કે ખૂબ જ સરસ આયોજન થયું છે આ લિવિંગ કમ ડાઇનિંગ એરિયાનું. આ લિવિંગ એરિયાની સાથે ખૂબ જ ખાસ વાત એ છે કે તમને જે ડેક મળવાનું છે એ પણ એક ખાસું એવું મોટું ડેક છે. લગભગ 11x6 સ્ક્વેર ફીટનું આ ડેક તમને મળવાનું છે. એટલે જો તમે ઈચ્છો તો ત્યાં કોફી ટેબલ પણ રાખી શકો છો, અથવા તમે એક આ રીતની સિટિંગ અરેન્જમેન્ટ પણ કરી શકો છો. અને એની ખાસ વાત એ છે કે અહીંયા આગળ જે ઇન્ટરનેશનલ
એક્સપર્ટ દ્વારા જે લેન્ડસ્કેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે એનો નજારો તમે આ ડેકમાંથી જોઈ શકવાના છો. તો આ તો થઈ લિવિંગ કમ ડાઇનિંગ એરિયાની વાત, અને હવે આપણે જોઈશું કે આ ઘરના કિચન અને બેડરૂમ કેવા છે. લોડ બેરિંગ વોલ નથી, એટલે કે લોડ બેરિંગ વોલ ન હોવાનો ફાયદો તમને એ મળી શકે છે કે આ વોલને જો તમે ઈચ્છો તો આ રીતે વોલ કાઢી નાખીને ઓપન કિચન રાખી શકો છો, એટલે તમે આ એરિયાનો ઉપયોગ સર્વિંગ પ્લેટફોર્મ તરીકે કરી શકો છો અને તમે તમારા ડાઇનિંગ ટેબલ સાથે કનેક્ટેડ રહી શકો છો. અને જો તમને આ રીતનું કિચન ન જોઈતું હોય અને અહીંયા વોલ જોઈતી હોય તો ડેવલપર દ્વારા તમને એ વોલ પણ એ રીતે તૈયાર કરીને આપવામાં આવશે. હવે જો કિચનની સાઇઝની વાત કરું તો 10.1x11 સ્ક્વેર ફીટનું આ આખું કિચન તમને મળવાનું છે, એટલે આટલા વિસ્તારમાં એકદમ સરસ સુવિધાજનક કિચનનું આયોજન તમે કરી શકો છો. આ મોડ્યુલર કિચન જે તમને દેખાઈ રહ્યું છે એ માત્ર તમને આઈડિયા આવે એટલા માટે બનાવવામાં આવ્યું છે. તમારે તમારી ઈચ્છા મુજબ તમારી પસંદગીથી તમારું મોડ્યુલર કિચન બનાવવાનું રહેશે. અહીંયા આગળ જે આયોજન કરવામાં આવ્યું છે એની અંદર અહીંયા આગળ માઇક્રોવેવ અને ફ્રીજનું આયોજન આ કબોટની અંદર કરવામાં આવ્યું છે, અને અહીંયા આગળ પણ સ્ટોરેજ માટેની ખાસી એવી જગ્યા તમને મળી શકે છે. આ તમારું કુકટોપ છે અને અહીંયા આગળ ચીમની વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ કિચનમાં જરૂરી એવું સ્ટેનલેસ સ્ટીલનું જે સિંક છે તે આપવામાં આવ્યું છે, અને એની સાથે જ અહીંયા પણ એક વિન્ડો આપવામાં આવી છે જેની અંદરથી પણ તમને એક સારો એવો વ્યૂ મળવાનો છે. કિચનની સાથે કનેક્ટેડ છે યુટિલિટી એરિયા, સુવિધાજનક યુટિલિટી એરિયા છે જેની અંદર તમારું વોશિંગ મશીન તમે સારી રીતે રાખી શકો છો અને તમારો સર્વન્ટ ત્યાં તેનો સારી રીતે ઉપયોગ કરી શકે છે. અને આ યુટિલિટી એરિયાને કનેક્ટેડ છે સર્વન્ટ રૂમ, જે સર્વન્ટ રૂમની એન્ટ્રી આપણે શરૂઆતમાં જોઈ હતી, તમારો સર્વન્ટ અહીંયાથી તમારી એન્ટ્રી કરશે અને અહીંયા યુટિલિટી એરિયામાં પોતાનું કામકાજ કરી શકે છે અને તમારી પ્રાઇવસી પણ જળવાઈ રહે છે. તો આ તો થઈ ગઈ ખૂબ જ સુવિધાજનક કિચન અને યુટિલિટી એરિયાની વાત, અને હવે આપણે જોઈશું કે બેડરૂમ્સ કેવા છે. તો હવે આપણે આવી ગયા છે 10BKC ના માસ્ટર બેડરૂમની અંદર. આ માસ્ટર બેડરૂમની સાઇઝ જો હું તમને સૌથી પહેલા જણાવી દઉં તો 13x11 સ્ક્વેર ફીટની આ માસ્ટર બેડરૂમની સાઇઝ છે, એટલે કહી શકાય કે ખાસો એવો મોટો માસ્ટર બેડરૂમ છે. અહીંયા આગળના ફ્લોરિંગની વાત કરી દઉં તો અહીંયા આગળ આ માસ્ટર બેડરૂમની અંદર તમને જે ફ્લોરિંગ મળવાનું છે તે છે ઇન્જિનિયર્ડ વુડન ફ્લોરિંગ, અને જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો એક ડબલ બેડ અહીંયા લગાવીને રાખી દેવામાં આવ્યો છે, તેમ છતાં બેડની બંને તરફ ખાસી એવી જગ્યા બની રહી છે. અને જે રીતે તમે મારી આ તરફ જોઈ શકો છો અહીંયા આગળ વોર્ડરોબ માટેનું આયોજન છે જે બંને તરફ કરવામાં આવ્યું છે, એટલે તમારા બે લોકો માટેના વોર્ડરોબનું ખૂબ જ સરસ આયોજન તમે અહીંયા આગળ કરી શકો છો. અને સાથે જ આ બેડરૂમની સૌથી મોટી ખાસિયત જે છે તે હું તમને જણાવી દઉં તો અહીંયા આગળ તમને ફૂલ સાઇઝની વિન્ડો મળવાની છે, જે ફ્રેન્ચ વિન્ડો છે અને જેની ઉપર લેમિનેટેડ ગ્લાસ તમને મળવાનો છે, જેને કારણે તમારા બેડરૂમની અંદર હવા ઉજાસ ખૂબ જ સરસ રહેવાના છે. એટલે કે તમારા ઘરની અંદર તમારા રૂમની અંદર અજવાળું બહુ સરસ રહેવાનું છે, પરંતુ ગરમી આ રૂમની અંદર આવતી અટકશે. અને સાથે જ જો તમને તમારા બેડરૂમની અંદર એન્ટરટેનમેન્ટ જોઈતું હોય તો તમે જે રીતે અહીંયા આગળ જોઈ શકો છો આ વોલનું આયોજન તમે ટીવી વોલ તરીકે કરી શકો છો, જ્યાં ટીવી માટે જરૂરી એવા ઇલેક્ટ્રિક પોઈન્ટ પણ બનાવીને આપી દેવામાં આવ્યા છે. એની નીચે જે રીતે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે એ રીતે એક નાનકડા સ્ટોરેજ યુનિટનું પણ તમે આયોજન કરી શકો છો. સાથે જ આ માસ્ટર બેડરૂમની અંદર બનાવેલા માસ્ટર બાથની વાત કરું તો માસ્ટર બાથની સાઇઝ તમને મળી રહી છે 8.5x5 સ્ક્વેર ફીટની, એટલે સુવિધાજનક બાથરૂમ અહીંયા બની રહ્યો છે. અને અહીંયા જે રીતે બતાવવામાં આવ્યું છે એ મુજબનો બાથરૂમ તમને આ જ રીતે બનાવીને આપવામાં આવશે, એટલે કે ગ્લાસ પાર્ટીશન બાથિંગ સ્પેસ માટે કરેલું મળશે, શાવર સિસ્ટમ, રેઇન વોટર શાવર, હેન્ડ શાવર અને ગીઝર પણ તમને બિલ્ડર દ્વારા આપવામાં આવશે. તો આ તો થઈ વાત માસ્ટર બેડરૂમની, અને હવે જોઈએ કે બાકીના બે બેડરૂમ કેવા બન્યા છે. ચાલો જોઈએ.
આપણે આવી ગયા છે 10 BKC ના સેમ્પલ ફ્લેટના આ રૂમ ની અંદર, જેનું આયોજન અહીંયા આગળ સ્ટડી રૂમ તરીકે કરવામાં આવ્યું છે. આ રૂમ ની સાઈઝ જે તમને મળી રહી છે એ 13x10.7 સ્ક્વેર ફીટ ની છે. આમ એક રીતે આ બેડરૂમ છે, અહીંયા આગળ એનું આયોજન જે છે તે સ્ટડી રૂમ તરીકે કરવામાં આવ્યું છે. તમે તમારી જરૂરિયાત મુજબ આ રૂમનો ઉપયોગ કરી શકો છો. જો તમે આ રીતે સ્ટડી રૂમ બનાવવા ઈચ્છતા હોય તો તે મુજબનું આયોજન કરી શકો છો, અથવા તમે ગેસ્ટ રૂમ અથવા તો ચિલ્ડ્રન્સ રૂમ બનાવવા માંગતા હોય તો આ રૂમનું આયોજન એ મુજબ પણ કરી શકો છો. આ રૂમની અંદર પણ જે તમને ફ્લોરિંગ મળવાનું છે એ નેચરલ માર્બલનું ફ્લોરિંગ મળવાનું છે. અને જે રીતે દરેક બેડરૂમની અંદર તમને ફૂલ સાઇઝ ફ્રેન્ચ વિન્ડો મળે છે લેમિનેટેડ ગ્લાસની સાથે, તે અહીંયા આગળ પણ મળવાની છે. એટલે આ ફ્લેટની અંદર કે આ આખા ટાવરની અંદર દરેક ફ્લેટની અંદર ખાસિયતની વાત એ છે કે દરેક બેડરૂમમાંથી તમને લેન્ડસ્કેપનો નજારો દરેક રૂમની અંદરથી મળવાનો છે. અહીંયા આગળ તમે જે રીતે જોઈ શકો છો, અહીંયા આગળ બુક્સ મૂકવા માટેનું સારું એવું આયોજન કરવામાં આવ્યું છે. જો તમે આનો બેડરૂમ તરીકે ઉપયોગ કરવાના હો તો તમે આ જગ્યાનો ઉપયોગ તમારા વોર્ડ્રોબના આયોજન માટે પણ કરી શકો છો. આ સાથે તમને જણાવી દઉં કે આ બેડરૂમની સાથે અટેચ બાથરૂમની વ્યવસ્થા નથી આપવામાં આવી, પરંતુ આ રૂમની બિલકુલ સામે કોમન બાથરૂમનું આયોજન કરવામાં આવ્યું છે, જેની સાઇઝ 8x5.1 સ્ક્વેર ફીટની રાખવામાં આવી છે. અને તેની અંદર પણ તમામ સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો આ રૂમ પછી હવે આપણે જોઈએ કે આ ફ્લેટની અંદર ત્રીજો બેડરૂમ કઈ રીતે બનાવવામાં આવ્યો છે. આવી ગયા છે 10 BKC ના ત્રીજા બેડરૂમની અંદર. એની સાઇઝ હું તમને જણાવી દઉં, આની સાઇઝ છે 13x11 સ્ક્વેર ફીટની. અહીંયા આગળ આ રૂમનું આયોજન ચિલ્ડ્રન્સ બેડરૂમ તરીકે કરવામાં આવ્યું છે. એટલે જે રીતે તમે જોઈ શકો છો, ચિલ્ડ્રન્સ માટે જરૂરી એવી તમામ સુવિધાઓ ખૂબ જ સરસ રીતે અહીંયા કરી દેવામાં આવી છે. જેમ તમે જોઈ રહ્યા છો, અહીંયા આગળ 2 સિંગલ બેડ બાળકો માટે લગાડીને રાખવામાં આવ્યા છે. અને દરેક બેડરૂમની જેમ અહીંયા આગળ પણ એક ફૂલ સાઇઝની વિન્ડો, ફ્રેન્ચ વિન્ડો જે લેમિનેટેડ ગ્લાસની બનેલી છે, એ વિન્ડોનું આયોજન અહીંયા આગળ પણ આ રૂમમાંથી પણ કરવામાં આવ્યું છે, જેથી આ રૂમની અંદરથી પણ બાળકો જે લેન્ડસ્કેપનો નજારો છે એ અહીંયાથી પણ જોઈ શકવાના છે. અને આ ઉપરાંત દરેક બેડરૂમની અંદર એસી માટેની તમામ જરૂરી સુવિધાઓ બિલ્ડર તરફથી કરીને આપવામાં આવશે. તમારે માત્ર ફિટિંગ્સ એસીનું કરી દેવાનું રહેશે, બાકી એ માટે જરૂરી તમામ સુવિધાઓ તમને પહેલેથી જ કરીને મળવાની છે. આખા ફ્લેટની અંદર જ્યાં પણ જે ઇલેક્ટ્રિસિટી પોઈન્ટની જરૂર હોય, એસી માટેના ફિટિંગ હોય, આ તમામ સુવિધાઓ તમને બિલ્ડર તરફથી કરીને મળવાની છે. હવે આ ચિલ્ડ્રન્સ બેડરૂમની સાથેનો જે બાથરૂમ તમને મળી રહ્યો છે, જે વોશરૂમ મળી રહ્યો છે, એની સાઇઝ તમને મળી રહી છે 9x5 સ્ક્વેર ફીટની. એની અંદર પણ જે આપણે બીજા વોશરૂમમાં જો એવી તમામ સુવિધાઓ કરીને આપી દેવામાં આવી છે, સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ અહીંયા પણ તમને મળવાના છે. એન્ટી સ્કિડ વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ તમને દરેક બાથરૂમમાં મળવાનું છે. તો આ બેડરૂમની સાથે આપણે જોઈ લીધું 10 BKC નો આખો સેમ્પલ ફ્લેટ. અને હવે આપણે આ પ્રોજેક્ટમાં જો તમે ઘર ખરીદવા માંગો છો તો તમને એની કિંમત કેટલી પડી શકે છે અને આ પ્રોજેક્ટની બીજી ઘણી બધી માહિતી મેળવવા માટે વાત કરીશું રેડિયસ ડેવલપરના મેનેજમેન્ટ સાથે. આપણે જોઈ લીધો છે સેમ્પલ ફ્લેટ, અને સેમ્પલ ફ્લેટ જોયા બાદ આ પ્રોજેક્ટ અંગે વધુ વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે રેડિયસ ડેવલપર્સના CEO આશીષ શાહ. આશીષજી, તમારું સ્વાગત છે પ્રોપર્ટી બજાર કાર્યક્રમમાં. આશીષજી, આજે અમે અમારા દર્શકોને તમારા આ 10 BKC નો જે સેમ્પલ ફ્લેટ છે, તમારો પ્રોજેક્ટ બતાવી રહ્યા છે, ત્યારે અમારે તમારી પાસેથી થોડી માહિતી મેળવવી છે આ પ્રોજેક્ટ અંગે. સૌથી પહેલા મને એ જણાવો કે BKC નું લોકેશન તમે પસંદ કર્યું, એનું કોઈ ખાસ કારણ? જે આ લોકેશન છે એ એકદમ સેન્ટર પોઈન્ટ ગણાય. તમે વેસ્ટર્ન એક્સપ્રેસ ગણો, સાયન ગણો, ઈસ્ટર્ન એક્સપ્રેસ અને સી લિંક અને એરપોર્ટ, આ બાજુ એ બધુંનું લોકેશનનું જે પ્રેફરન્સ હોય, અગર ફેમિલી હોય તો અહીંયા સારી સ્કૂલો છે, અગર વર્કિંગ કપલ હોય તો BKC છે અહીંયા, કે લોઅર પરેલ છે, એક સીલિંગ ક્રોસ કરો ને તમે અહીંયા આવી જાઓ, એટલે એકદમ સેન્ટ્રલ લોકેશન છે, ગલી કૂચામાં જવું નથી. અને એ જાણીતું લોકેશન છે, એ કંઈ નવીન ઉપર અપકમિંગ લોકેશન નથી, એક તો વેરી સ્ટેબલ. બીજું કે બાંદ્રા વેસ્ટમાં તમને ડેન્સિટી વધારે દેખાય, અહીંયા એકદમ ખુલાસ, ઓપનનેસ ને એ બધુંની બેનિફિટ અમને અહીંયા મળી શકી છે. તો એટલે મારા હિસાબે જે ઘર ખરીદાર છે એ લોકોને ધ્યાનમાં રાખતી આ જે અમને જે ચાન્સ મળ્યો છે આ બનાવવાનો, એકદમ ઉત્તમ હતો.
સાચી વાત છે. અમે જ્યારે આ પ્રોપર્ટી જોઈ રહ્યા છીએ, ખાસ્સા મોટા વિસ્તારમાં બની રહી છે આ પ્રોપર્ટી, એનું કામકાજ ચાલી રહ્યું છે. અમે એ સાઇટ પણ જોઈ છે કે જ્યાં આ બધું કામકાજ ચાલી રહ્યું છે. સૌથી પહેલાં અમારા દર્શકોને આ તમારા પ્રોજેક્ટની યુએસપી અંગે કંઈક માહિતી આપો. યુએસપી ઘણી પણ છે, પણ તમે યુનિક કીધું એટલે હું 3-4 સુધી સીમિત રાખીશ. આમાં એક છે કે લેન્ડ સાઇઝ મોટી છે, એટલે આપણે આમાં ઘણા બધા લોકો રહી શકે છે. અને આર્કિટેક્ચરની એટલું એડવાન્સ સુધી પહોંચી ગયું છે કે આપણે હવે સ્ટડી કરી શકીએ છીએ સાયન્ટિફિકલી કે આટલા લોકો રહેતા હોય તો એ લોકોની લાઇફસ્ટાઈલમાં શું શું જરૂરિયાત હોય. બીજું છે કે અહીંયા આપણે બહુ ખૂબ સારી એમિનિટીઝ છે, જે રાઇટ ફ્રોમ સાલોનથી લઈને યોગા ક્લાસ, કોમન મલ્ટીપર્પઝ રૂમ, બોલિંગ એલી પણ અમે રાખી છે. એનું કારણ એ છે કે આજકાલની યુવા પેઢી છે, સ્માર્ટફોનના બદલે અહીંયા આગળ રમી શકે. એટ ધ સેમ ટાઈમ અહીંયા અમે લેન્ડસ્કેપ ગાર્ડન પણ એવું કર્યું છે કે સ્ટેપટપ છે, એટલે એક પછી એક પછી એક લેવલ જાય, એટલે ગ્રીનરી તમને દેખાતી રહે અને નેચર સાથે પાછા વન થઈ શકો ડિસ્પાઇટ બીંગ ઇન અ વેરી અર્બન એરિયા. બરાબર છે. એટલે આ બધી જ જે સુવિધાઓ એમિનિટીઝ છે એ બધી બની રહી છે. આ એમિનિટીઝ જે બની રહી છે, તમારું આ ટોલેસ્ટ ટાવર અહીંયા બની રહ્યું છે, તો આ એમિનિટીઝ જે બનવાની છે એ ક્યાં આગળ બનવાની છે? મતલબ બેઝમેન્ટના પાસે હશે કે તમે એને કઈ રીતે લાવી રહ્યા છો? સો વધુમાં વધુ જે એમિનિટીઝ છે, ધારો કે સ્વિમિંગ પુલ છે, છોકરાઓનો રૂમ છે, વડીલો માટે જે જગ્યા રાખી છે, એ બધી પોડિયમ પર છે. એટલે ઇઝીલી તમે ગાડીમાં આવી શકો, તમે લિફ્ટમાંથી નીચે ઉતરી શકો, અને એ પોડિયમ લેવલ પર છે, જે એકદમ હરિયાળી દેખાય અને એકદમ યુનિક આર્કિટેક્ચરલ પીસીસ જે પ્રેક્ટિકલ હોય મેન્ટેન કરવા માટે. એક આપણે હર્બ ગાર્ડન રાખ્યું છે, એટલે દાદા દાદી આપણે તુલસીનું ઝાડ વાવે, એવી બધી વ્યવસ્થા આપણે રાખી છે કે એ લોકો આવીને જે રહેવાના છે એ લોકોને કયું પ્લાન્ટ જોઈએ એ સુધી અમે લોકોએ વિચાર કર્યું છે. જ્યારે આ પ્રોજેક્ટ અંગે માહિતી મેળવી રહી હતી ત્યારે કંઈક જે ડિઝાઇનિંગ ને એ છે કંઈક ઝેડ સ્ટ્રક્ચરમાં છે અને વ્યૂઝને માટે તમે આ ખાસ પ્લાનિંગ કર્યું છે, તો એ વિશે થોડો અમારા દર્શકોને જણાવશો. આપણે જ્યારે અહીંયા અર્બન એરિયામાં પ્લાન કરીએ તો ઘણીવાર એમ જોઈએ છે કે એક બિલ્ડિંગની સામે બીજો બિલ્ડિંગ અને એમાં પ્રાઇવસી ચાલી જાય છે. આજના ગ્રાહકને આપણે એવી સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપી છે કે એને રાજા જેવું લાગે કે એને પ્રાઇવસી આપી શકે. એટલે ઝેડ શેપ એક આઉટકમ છે. અમે નહીં નહીં તો 5-6 ટાઈમ ટ્રાય કરી કે પહેલા બિલ્ડિંગ 3 બેસાડીએ, 6 બેસાડીએ, અને એની હાઇટની અંદર રિસ્ટ્રિક્શન બધું ગણી કરીને ફાઇનલી જે આવ્યું એકદમ સરસ આઉટકમ આવ્યું, એ એકદમ ઝેડ શેપ આવ્યું, જે એવું એન્શ્યોર કરે છે કે સામેવાળી વ્યક્તિ જે બાજુમાં તમારા પાડોશી હોય એ જોઈ નહીં શકે, અને એ પ્રાઇવસી અમે આપવાનું કર્યું છે. અને એના માટે અમારા જે ઇન્ટરનેશનલ આર્કિટેક્ટ્સ છે એ બધાએ માથું ભેગું કરીને બધું બ્રેઇન સ્ટોર્મિંગ કરીને આ એટલું સુંદર શું ડેવલપમેન્ટ જે આવ્યું છે એ સદી જનરેશન ટુ જનરેશન વિલ ફીલ દેટ પ્રાઇવસી કન્ટિન્યુઈંગ. અચ્છા, તો આગળ આ તમે ખૂબ જ સરસ રીતેનું આયોજન કરીને આ બધું કર્યું છે. હવે આગળ મારે તમારી પાસે એ જાણવું છે કે આ જે પ્રોજેક્ટ છે એના માટે તમારા ટાર્ગેટેડ કસ્ટમર કોણ છે? ટાર્ગેટેડ કસ્ટમર એ થોડી એની વ્યાખ્યા થોડી મોટી છે. આમાં આપણે શું કર્યું છે કે પોડિયમ ફ્રી, વેહિકલ ફ્રી પોડિયમ કર્યું છે, એમાં ઘણી બધી એમિનિટીઝ નાખી છે. એનું કારણ છે કે આજકાલની જે ફેમિલીઓ છે એમાં વર્કિંગ પેરેન્ટ્સ હોય છે, વડીલો પણ સાથે જ રહે છે, તો એ બધાને ધ્યાનમાં રાખતા હોવા કે ધારો કે નાના બાળકો હોય એ લોકોને ક્લાસીસમાં આગળ પાછળ જવાનું નિશાળથી આવીને, તો અમે અહીંયા મલ્ટીપર્પઝ રાખ્યું છે કે જ્યાં આગળ સંગીતના સંગીત શીખી શકે એ બાળકો, કથક શીખી શકે, એ મલ્ટીપર્પઝ એના માટે રાખવામાં આવ્યો છે. એટલે જેવા રહેવાસીઓ બધા આવવા માંડશે ત્યારે આપણે એ બધા ટાઈઅપ ચાલુ કરી નાખશું કે યુનો એ બધા એક સાથે બધા ચાલુ થઈ જાય. અને ઘણી લેડીઝો છે જેનો એસ્પિરેશન્સ છે કે હું ડાન્સ શીખવા છે, તો એના માટે પણ એ વ્યવસ્થા રાખી છે કે તમે બિલ્ડિંગની બહાર ન નીકળો, કમ્પાઉન્ડની બહાર ન નીકળો, એટલે એ બધી વ્યવસ્થા અમે રાખી છે અહીંયા. અને બીજો એક છે કસ્ટમર ગ્રુપ કહો કે ટાર્ગેટ ઓડિયન્સ કહો કે ફેમિલી છે. અને આમાં એક બીજી એક સ્પેશિયાલિટી ખાસિયત એ છે કે આપણે ઘણી બધી વેરાયટી છે સાઇઝની, એટલે મોટી ફેમિલી પણ આવી શકે, નાની વર્કિંગ કપલ્સ પણ આવી શકે, બાળકો સાથેના કપલ આવી શકે, તો એને ધ્યાનમાં રાખતા હોવા કે ખાલી વડીલો માટે નહીં, યંગસ્ટરો માટે પણ, વર્કિંગ કપલ માટે પણ, જે લોકોને થોડું ડિસ્ટ્રેસ જોઈએ એટલે સાલોન સ્પા છે, તો એ બધું રાખીને લાઇફસ્ટાઇલ ધ્યાનમાં રાખવી છે
કે આજકાલના જે ઇન્ડિયન્સ છે અને આજકાલના પણ નહીં આજથી 10 વર્ષ પછીના પણ એનું બધું ધ્યાન રાખીને, એટલે વર્સેટાલિટી જરૂરી હતી કે હું કંઈ બનાવું તો એના માટે યુઝ થવું જોઈએ. એવું નહીં કે ખાલી બનાવવા શો માટે કર્યું અને પેલા આપણને સારું લાગે, પણ મેન્ટેન કરવું ડિફિકલ્ટ છે. એટલે આપણે એવું કર્યું છે કે જે મેન્ટેનન્સ લો મેન્ટેનન્સ રહે એવું ફસાડ પણ નક્કી કર્યું છે. એવું લેન્ડસ્કેપિંગ પણ એવું છે કે જે નેચરલ સાથે બ્લેન્ડ થઈ જાય, અહીંયાની જ માટી છે, અહીંયાના જ ઝાડો છે, તો એ બધું ધ્યાન રાખીને, એટલે ઘણું બધું આમાં છે ને ડિટેલમાં જવું પડે ટુ મેક શ્યોર દેટ ધી પર્સન જે આવે રહેવા એને મજા આવે રહેવાની. એટલે વાતચીત કરીને જે સેમ્પલ ફ્લેટ જોયો છે એવું લાગી રહ્યું છે કે અહીંયા જે કોઈ રહેવા આવવાનું છે એને એક વખત અહીંયા રહેવા આવી જાય પછી આ બધી કોઈ ચિંતા નથી અને બહુ જ સારી લાઈફસ્ટાઈલ એ લોકો મેન્ટેન સરળતાથી અને ખૂબ જ સુવિધાની સાથે અહીંયા આગળ એમની લાઈફસ્ટાઈલ બનવાની છે. અહીંયા આગળ અમારા દર્શકોને એ પણ જણાવશો કે આ જે ફ્લેટ તમે ઓફર કરી રહ્યા છો એની કિંમત ક્યાંથી શરૂ થઈ રહી છે? તો કિંમત થાય છે 5 કરોડથી અને એમાં કિંમત 1 છે, પણ અમે એવું પણ કરી વિચારીએ છીએ કે ગ્રાહકને આજે ફાઇનાન્સની અવેલેબિલિટી ઘણી થઈ ગઈ છે, તો અગર એ આપણે એને ફાઇનાન્સની સ્કીમ આપણે ઓફર કરીએ તો એમનું જે બજેટ, એમની જે કેશફ્લો છે, કન્સ્ટ્રક્શન કરું ત્યાં સુધી થોડા પૈસા આપતા રહે અને બર્ડન ન આવે એવી રીતના અમે સ્કીમ બનાવી છે. તો 5% તમે એડવાન્સ કરો અને પછી આપણે કન્સ્ટ્રક્શન લિંક તમે બેંકમાંથી ડ્રો કરીએ અને જ્યારે પોઝેશન આવે ત્યારે તમે આવી જાઓ. તો એ હમણાં થોડા દરમિયાન માટે જ રાખી છે આ સ્કીમ, એટલે તમારા દર્શકોને આ ઓપોર્ચ્યુનિટી લઈ શકે છે. અચ્છા, તો અત્યારે 5% સાથે બુકિંગ કરી શકે છે જો કોઈ ગ્રાહક 10 BKC માં. હા, એટલે એ જે એમના જે ડોક્યુમેન્ટ હોય એ આપણે બેંક પાસે જઈએ અને એમાંથી ડ્રો ડાઉન કરીએ. ઓકે, બરાબર છે. તો આ 10 BKC વિશે આજે આપણે વાત કરી રહ્યા છીએ અને ઘણું બધું જાણ્યું, ત્યારે આજે અમે જ્યારે તમને મળ્યા છે તો રેડિયસ ડેવલપર્સના બીજા કયા કયા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અથવા ફ્યુચર પ્લાન શું છે, તમારા પાઇપલાઇનમાં કયા પ્રોજેક્ટ છે એ વિશે પણ અમને થોડીક માહિતી આપશો. અમને મુંબઈ બહુ ચાહીતું છે અને મુંબઈમાં જ અમારા પ્રોજેક્ટો છે. મુંબઈમાં અમે સાઉથ મુંબઈમાં યુજીસ રોડ પર અમારો એક પ્રોજેક્ટ છે, મઝગાવમાં પણ એક મોટો પ્રોજેક્ટ છે જે હાર્બરને ફેસ કરે છે, કારણ કે ખાલી આપણે મરીન ડ્રાઈવ ને એ બધા એરિયાને કન્વેન્શનલી સી ફેસિંગ કહીએ છીએ. અમે એક નવો અટેમ્પ્ટ કર્યો છે કે હાર્બરાઇઝ કરીને પ્રોજેક્ટ અમારો આવે છે, મઝગાવમાં છે, જે બધી કમ્યુનિટીને ઇન્વોલ્વ કરે છે અને મોટા ટાવર છે, 4 મોટા ટાવરનું પ્લાનિંગ ચાલે છે. પછી આપણે આ બાંદ્રાના પ્રોજેક્ટ છે અને સાંતાક્રુઝમાં 2-3 પ્રોજેક્ટ લીધા છે આપણે અને ચેમ્બુરમાં છે. તો એ જે પ્રોજેક્ટની યુએસપી છે એ લોકેશનમાં શું સરસ રીતે લોકો રહી શકે અને નેચર સાથે રહી શકે, એમ્યુનિટીઝ એની વધારે પડતી નહીં પણ એ જે આજની 10 વર્ષ પછીની એમ્યુનિટીઝ એ બધું ધ્યાનમાં રાખીને આપણે યુએસપી અમારું રેડિયસનું એ છે કે લાઇફસ્ટાઇલ સારી આપે. તો જે રીતે આપણી વાત થઈ રહી છે, ફરીથી એક વખત આ 10 BKCના પ્રોજેક્ટની વાત કરું તો અહીંયા આગળ બુકિંગ કેવું ચાલી રહ્યું છે? ભગવાનની કૃપાથી બહુ સારું ચાલ્યું છે અને અમે અમુક આપણા BKC લોઅર પરેલના જે એમ્પ્લોઈઝ છે એ લોકો વધારે ઇન્ટરેસ્ટ લીધો છે. અમુક લોકોએ જે ઘાટકોપર, કાંદેવલી એ બધા એરિયામાંથી થોડું એ લોકોને અપગ્રેડ જેવું કરવું હોય કે અહીંયા લઈ લઈએ, કે છોકરા માટે લઈ લઈએ, આગળ મોટો થઈને લગ્ન કરશે એના માટે, તો એવા બધા ગ્રાહકો પણ છે. અને હવે ગ્રાહકો બહુ સ્પેશિયલાઇઝ થિંકર થઈ ગયા છે, બહુ સોફિસ્ટિકેટેડ ઇન્ફોર્મેશન છે એ લોકોના, એટલે આપણે એકદમ ઓનેસ્ટલી ઓપનલી બધી વાત કરીએ કે આ આપણે આપીએ છીએ, આ આપણે નથી આપતા, તમારું ફાઇનાન્સમાં આમ છે આમ નથી, એટલે હવે થોડું સહેલું થઈ ગયું છે અમારા માટે કે આપણે ઓપનલી વાત કરીએ, કાંઈ છુપાવવાનું નથી. એટલે એ આપણે અમારા રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટમાં એક નવું પહેલું છે. તમને એ પણ કહું કે હવે રેગ્યુલેશન એક આવે છે અમારા રિયલ એસ્ટેટમાં કોલ રેરા, રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એક્ટ, એ ગ્રાહકોને બહુ સવલત આપશે. જે પહેલાં લાગતું કે બિલ્ડર લોકો અમુક વસ્તુ છુપાવતા હતા, હવે ફૂલ ડિસ્ક્લોઝર, અને અગર ડિસ્ક્લોઝ ન કર્યું તો તમને કમ્પ્લેન કરવાનો પૂરો હક છે. અને પછી બિલ્ડરને સામે બેસવું પડશે રેગ્યુલેટરની, અને એ બધું ધ્યાનમાં રાખીને આપણે પ્રોડક્ટ જે સારો કરવો પણ આપણો વ્યવહાર પણ સારો હોવો જોઈએ. તો એ અમારો દ્રષ્ટિકોણ છે અને એમાં પણ અમારે ચાલવું છે એ રસ્તા પર.
આ રેરાની તમે વાત કરી ત્યારે મને તમને ખાસ પૂછવાનું મન થાય કે આ રેરાનું ઇમ્પ્લિમેન્ટ થઈ જશે એ પછી પ્રોપર્ટીની કિંમતોને કેવી અસર થઈ શકે? હવે એમાં છે કે કયું પણ ઇન્ડસ્ટ્રી જેમાં રેગ્યુલેશન નવેસરથી આવે એને થોડો સમય લાગે ચેન્જ થતા. જે પ્રોજેક્ટોમાં ઓસી નહોતું અને એ બધા રેગ્યુલરાઇઝેશન જે થાય એને થોડો સમય લાગે, એટલે ઓવર ટાઈમ ટ્રાન્સપેરન્સી આવી જાય સિસ્ટમમાં. ટ્રાન્સપેરન્સીનો મતલબ એમ છે કે જે તમને ઓફર કરવામાં આવ્યું છે, જે ચોખ્ખું ચોખ્ખું કહેવામાં આવ્યું છે, ઇઝ વોટ ઇઝ બીંગ ડિલિવર્ડ. કે તમને પહેલાં સપના દેખાડતા હતા કે અમારું આમ છે તેમ છે, એના કરતાં હવે બધું ડોક્યુમેન્ટ થઈ રહ્યું છે અને ચોખ્ખાઈ ચોખ્ખાઈથી લખાય છે કે આ હું તમને આ તારીખે આપીશ અને આ બીજું આ તારીખે આપીશ. એટલે ક્લેરિટી થઈ ગઈ. એ ક્લેરિટીના લીધે અમુક વસ્તુના વેરી ફ્યુ ડેવલપમેન્ટ્સ ક્વોલિફાય, બીકોઝ ઇટ ઇઝ નોટ ઇઝી. એટલે એના પર વધારે મહેનત કરવી પડે અને મહેનત કરીને પછી તમે વેચી શકો, નહીં તો વેચી જ ના શકો. એટલે થોડીક સપ્લાય મારા હિસાબે થોડીક કોન્ટ્રાક્ટ થશે, ઓછી થશે ઇન ધ મિડ શોર્ટ ટર્મ, ત્યારે કદાચ ભાવ થોડા વધે. આશીષ, થેન્ક યુ, તમે અમને ઘણો બધો સમય આપ્યો તમારા પ્રોજેક્ટ અંગે અને આપણે પ્રોપર્ટી માર્કેટ અંગે પણ ચર્ચા કરી. તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. તમારો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો મિત્રો, પ્રોપર્ટી બજારમાં આજે આપણે વાત કરી રહ્યા છે 10 બીકેસી પ્રોજેક્ટની અને આ પ્રોજેક્ટ અંગે આપણે આશીષ શાહ પાસેથી પણ માહિતી મેળવી લીધી અને આપણે જે મુલાકાત લીધી એ સેમ્પલ ફ્લેટ 3 BHK નો હતો, પરંતુ અહીંયા આગળ 2, 3 અને 4 BHK માં પણ અલગ અલગ સ્ક્વેર ફીટની સાઇઝના ઓપ્શન્સ તમારે માટે ઉપલબ્ધ છે. તો તમને જે કોઈ પણ સાઇઝ તમારા બજેટમાં આવતી હોય, તમને મનપસંદ હોય એ મુજબની ખરીદી કરી શકો છો. તો મિત્રો, આજના પ્રોપર્ટી બજારમાં બસ આટલું જ, પરંતુ આવતા સપ્તાહ અમે ફરી એકવાર તમને મળીશું એક નવા લોકેશન પર એક નવી પ્રોપર્ટી સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.